घटना हती ने अत्यारे हालनी शुं परिस्थिति? श्रावण महिनानी अमास निमित्ते जे परंपरागत रीते शोभायात्रा निकळे छे शिवजीनी, ए शोभायात्रा निकळेली जेनी अंदर 700-800 लोको जेटला हता अने शोभायात्रा बपोर 1 वागे निकळेली, 4 वागे पूर्ण थनार हती। तो 3:30 वाग्यानी 4:15 वाग्यानी आसपास जे तीनबत्ती विस्तार छे त्यां जे अमुक सामाजिक तत्वो छे अने ईंटो मारेली, ईंटो मारता अफड़ा तफड़ी थयेली। અને એમાં અત્યાર સુધી અમારા ધ્યાને જે બાબત આવેલી એમાં પોલીસમાં 2 અમારા કોન્સ્ટેબલને નોર્મલ ઇન્જરી થયેલી છે અને જે પીએસઆઈ છે એને ઇન્જરી થયેલી છે। એ સિવાય તાત્કાલિક જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી પોલીસ અને અધિકારીઓને બોલાવી અને જેટલા સંવેદનશીલ સ્થળો છે તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવેલું છે। ફ્લેગ માર્ચ ચાલુ છે અને ખાસ કરીને જે અસામાજિક તત્વો છે એની માટે અલગ અલગ ટીમ બનાવી એ લોકોને ઝડપી પકડી અને યોગ્ય લીગલ કાર્યવાહી કરવાની કાર્યવાહી ચાલુ છે। સૌથી મોટો સવાલ એ છે અહીંયા ગડિયા સાહેબ કે જે રીતે આટલી મોટી માત્રામાં પથ્થર જે આ પડ્યા, પથ્થર મારવામાં આવ્યા, ચોક્કસ આ સુનિયોજિત કાવતરું હોય તેવું લાગી રહ્યું છે, તે દિશામાં કેવા પ્રકારની તપાસ? એ બાબતમાં અત્યારે અમારી જે અલગ અલગ ટીમો છે એ ટીમ લઈને કામ કરે છે કે પથ્થર કોણે માર્યા છે, ક્યાંથી માર્યા છે અને કોઈ કાવતરું છે કે કઈ રીતના ઘટના છે, અને અગર કાવતરું છે તો કોણે કર્યું છે, એ તમામ પ્રકારની હકીકત ડિટેલમાં મેળવવામાં આવશે અને જે કંઈ અસામાજિક તત્વો છે એને જલ્દી પકડી લેવામાં આવશે। અને ખાસ ઠાસરામાં જે બંને સમાજના આગેવાનો છે એ પણ હાલ પોલીસને શાંતિ સ્થાપિત કરવા માટે પૂરતા સપોર્ટ કરી રહ્યા છે। લોકોને પોલીસ તરફથી એ વિનંતી છે કે કોઈપણ પ્રકારની અફવાઓમાં ન આવે, યાત્રા પૂર્ણ થયેલ છે, પરંતુ જે કંઈ અસામાજિક તત્વોએ આ કૃત્ય કરેલ છે એમાં ચોક્કસ પ્રકારે લીગલ એક્શન લેવામાં આવશે। જે રીતે વિડીયો વાયરલ થયા છે તે પ્રકારે જ્યારે શિવજીની સવારી નીકળે છે ત્યારે ચોક્કસ ધાર્મિક સ્થળ પરથી પથ્થર મારો કરવામાં આવે છે, ત્યારે આ જગ્યા ઉપર કેવા પ્રકારની તપાસ શું કરે છે? એ વિડીયો મેળવવાની અમારી કાર્યવાહી ચાલુ છે અને વિડીયોની અંદરથી જે કંઈ લોકો આઈડેન્ટિફાઈ થાય એ માટે એક સ્પેશિયલ ટીમ અમારી બનાવી દેવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી અને શક્ય એટલા વહેલા અસામાજિક તત્વોને પકડી અને એમને ચોક્કસ નશ્યત કરવામાં આવશે। અત્યારે હાલ કેટલો પોલીસ બંદોબસ્ત છે અને અત્યારે શું અત્યારે વ્યવસ્થા? હાલમાં સ્થાનિક પોલીસ સિવાય જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી અધિકારીઓ અને પોલીસની ટીમ બોલાવવામાં આવેલી છે। હેડક્વાર્ટરથી એલસીબી, એસઓજી અને અમારી પેરોલ ફોલો સ્કોડ તમામ અધિકારીઓ ઉપસ્થિત છે અને ફ્લેગ માર્ચ કન્ટિન્યુ કરી રહ્યા છીએ અને પરિસ્થિતિ હાલ કંટ્રોલમાં છે। આજે રેલી યોજાઈ, આ જે સંવેદનશીલ વિસ્તાર કહી શકાય આ રેલી યોજાઈ, તો એના માટે કોઈ પરમિશન હતી, પોલીસ પ્રોટેક્શન હતું રેલી દરમિયાન, કોઈ માહિતી? પોલીસ પ્રોટેક્શન પૂરતું હતું, લોકલ પોલીસનું પ્રોટેક્શન હતું, એ સિવાય ડિવિઝનમાંથી પણ પોલીસ આપવામાં આવેલી હતી અને પોલીસ પોતાની પૂરતી તૈયારી સાથે હતી, પરંતુ આ જે ઘટના બની એ બાબત દરમિયાન પોલીસને પણ અમુક ઇન્જરી થયેલી છે અને તાત્કાલિક પોલીસે પરિસ્થિતિ ઉપર સ્થાનિક પોલીસે નિયંત્રણ મેળવી લીધું છે।